श्री स्वामीनारायण विद्यासंघ स्कूल ना ऑनलाइन एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 4 विषय संस्था सिंचन, किरण 4 वणपत। आनी पहेलाना एकम 3 अमृत तलावडीमां आपणे भगवान शिव पासे जे दानवो छे एनी फरियाद हती एना विशे आपणे भण्या हता, बराबर छे। आज आपणे किरण 4 गणपति विषय अभ्यास करवानो छे। तो आपणने नाम सांभळता ज गणपति बाप्पा मोरया, बराबर आपणने लागे कि आमां कंईक कथा जेवुं हशे। अहींया सरस मजानुं आपणने चित्र आप्युं छे गणपतिजी अने गणपतिजीनुं वाहन शुं छे, तो के उंदर छे। तो अहीं आपणने जे एकम आव्युं छे एना विशे आपणे समजूती मेळावीए। गणपति मंगल देवता छे, एटले के दरेक कार्यमां छे ई सौप्रथम आपणे भगवान गणपतिनी आराधना करीए छीए। भगवान शिव अने पार्वतीजीना पुत्र छे। गणपति छे ई कोना पुत्र छे, तो के भगवान शिव अने पार्वतीजीना। एकवार शिवजी कैलास पर्वतनी गुफाओमां तप करवा चाल्या गया। भगवान शिव शंकर छे ई क्यां गया, तो के कैलास पर्वत छे एनी गुफाओमां तप करवा माटे गया। ત્યારે પાર્વતીજીની બે સખીઓ કોણ, જયા અને વિજયા। તમારે એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે પાર્વતીજીની બે સખીઓના નામ લખો, તો શું આવે, જયા અને વિજયા। એ પાર્વતીજીને કહેવા લાગી શું કે દેવી શિવજીની આજ્ઞામાં રહેનાર તો અસંખ્ય ગણો છે, એટલે કે ઘણા બધા લોકો એવા છે કે જે શિવજીની આજ્ઞામાં રહેનાર છે। આપણા સુધીને રહે એવા કોઈ આપ સર્જન કરો। શું કીધું કે કોઈ આપણું થઈને રહે એવા આપનું સર્જન કરો। એકવાર સ્નાન પહેલા શરીર પર લગાડેલ ઉપટન, ઉપટન એટલે શું, તો કે સ્નાન કરવા માટે શરીરે ઝોપડવાનું એક સુગંધી દ્રવ્ય આવે છે નહાવા માટે, એને કહેવાય ઉપટન, બરાબર। એણે શિશુની મૂર્તિ બનાવી અને તેમાં ચૈતન્ય રેડી દીધું, જેનું નામ પડ્યું વિનાયક, એટલે કે ગણપતિ। તેણે પાર્વતીજીને પ્રણામ કરીને કહ્યું, માતા શી આજ્ઞા છે, એટલે કે માતા શું કહેવા માંગો છો, તમારી શું આજ્ઞા છે। પાર્વતીજીએ એમને ભુવનની રક્ષા કરવી, આખા ભુવનની રક્ષા કરવાનું કામ છે એ વિનાયક એટલે કે ગણપતિજીને સોંપ્યું। વિનાયક દ્વાર પર દંડ લઈને ઊભા રહ્યા, એ તો દ્વાર પર દંડ એટલે કે દંડો લઈને ઊભા રહ્યા। સમય અનુસાર શિવજી પધાર્યા, એટલે કે ભગવાન શંકર છે એ કૈલાસ પર્વત પર તપ કરવા માટે ગયા હતા, એ ત્યાં પધાર્યા અને પાર્વતીની આજ્ઞા સિવાય અંદર જવા દેવાની બાળકે મનાઈ કરી। શું કીધું પાર્વતીજી વિનાયકને શીખવાડ્યું કે મારી આજ્ઞા સિવાય અંદર કોઈને આવવા દેવાના નહીં, આખા ભગવાનની રક્ષા કરવાનું કામ છે એ વિનાયકને સોંપ્યું હતું। એવામાં તે તરત કોણ આવ્યું, ભગવાન શિવજી છે એ તપ કરીને આવ્યા, એટલે બાળકે છે એટલે આ વિનાયકે છે એને અંદર આવવાની મનાઈ કરી। રક્ષકને અંતે છેવટે શિવજીએ વિનાયકને ઉપજારી ત્રિશુલથી તેનું મસ્તક કાપી નાખ્યું। રક્ષક એટલે કે ખૂબ ચર્ચા કરીને, ખૂબ સામાસામી વાતચીત કરી અને અંતે શિવજી છે એ ક્રોધે ભરાયા અને એ શું કર્યું, જે વિનાયક છે એને મસ્તક છે એ ત્રિશુલથી કાપી નાખ્યું। પાર્વતીજીને જાણ થતાં જ વ્યાકુળ થઈ ગયા, હવે પાર્વતીજીને આ વાતની ખબર પડી એટલે એ તો ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયા। શિવજીએ પણ ભૂલ સમજાઈને તાત્કાલિક અન્ય નવજાત પ્રાણીનું મસ્તક લાવવા આગ્રહ કર્યો, પછી શિવજીને છે એની ભૂલ સમજાણી અને નવજાત શિશુ હોય એનું મસ્તક, અને ટૂંકમાં આપણે ટીવી સિરિયલમાં બધું જોઈએ છીએ કે પહેલા રસ્તામાં જે સામો મળે એનું મસ્તક લાવી અને ગણપતિજીને લગાડવાનું, પછી તો મૂળ મસ્તક છે એ શનિશ્વરની દ્રષ્ટિથી મળી અને વિકૃત થઈ ગયું હતું, ત્યાં જ એક હાથીના બચ્ચાનું મસ્તક મળી આવ્યું અને તે લગાડતા જ તે વિનાયક એટલે કે ગજાનંદ, ગજ એટલે કે હાથી, ગજાનંદ એટલે કે હાથીના મુખવાળા, બરાબર। તો આવી રીતે પછી એમને એક હાથીના બચ્ચાનું મસ્તક મળ્યું અને એ મસ્તક છે એ વિનાયકને લગાડ્યું, એટલે કે તેનું નામ છે એ ગજાનંદ પડ્યું। તમારે પ્રશ્નના જવાબમાં પૂછાય
કે દરેક શુભ કાર્યમાં ગણપતિને આગળ રાખવામાં આવશે, સૌપ્રથમ ગણપતિની પૂજા કરવામાં આવશે, જે તે નહીં કરે તેનું કાર્ય સફળ થશે નહીં। આવા ગણેશજીનું વાહન છે શું છે, ઉંદર છે, અને પત્નીઓ કોણ છે, રિદ્ધિસિદ્ધિ। પૂછાય ગણપતિજીના પત્નીનું નામ રિદ્ધિસિદ્ધિ। દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં તેમની ઉપાસના ખૂબ ધામધૂમથી થાય છે। આપણે જોઈએ છીએ કે ભાદરવા મહિનામાં ગણપતિનો ઉત્સવ આવે છે ત્યારે બધા ધામધૂમથી ગણપતિજીની પધરામણી છે ઘરે કરે છે, અને સાથે સાથે પછી સમયાંતરે એમનું વિસર્જન પણ કરે છે। આ તહેવાર છે દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે અને ધામધૂમથી ઉજવાય છે। તેઓ શીઘ્ર પ્રસન્ન થતા તે છે, એટલે કે તે ખૂબ પ્રસન્ન, આપણે એમને પ્રાર્થના કરીએ એટલે તરત જ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય એવા દેવ છે। એને પ્રણવ ઓમકારનું સાક્ષાત સ્વરૂપ કહેવાય છે। આ મંગળકારી દેવનું સ્મરણ આપણે ભાદરવા સુદ ચોથના શુભ દિવસે કરીએ છીએ, અને ગણેશ ચતુર્થી તરીકે પણ ધામધૂમથી તહેવાર ઉજવીએ છીએ। આપણે ગણેશ ચતુર્થીના દિવસે સરસ મજાના લડ્ડુ અને મોદક બનાવી અને ગણપતિજીને સારો એવો પ્રસાદ ધરી અને આપણે ઉજવણી કરીએ છીએ, બરાબર। આ હતો આપણો ગણપતિ પાઠ, અને આ કથા છે એ આપણે ઘણા એવા ધાર્મિક પુસ્તકોમાં પણ વાંચેલી હોય છે, ટીવી સિરિયલમાં પણ આ પ્રસંગ આપણે જોયેલો હશે, બરાબર। તો એનો સ્વાધ્યાય છે એ જોઈએ, તો નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો। ભગવાન શિવ છે એ કયા પર્વત ઉપર તપ કરવા ગયા હતા, તો કે કૈલાસ પર્વત ઉપર। બીજું છે શિવજી અને બાળકની વચ્ચે રજકની અંતે શું પરિણામ આવ્યું, તો કે શિવજી છે એ ક્રોધે ભરાયા, ગુસ્સે થયા, એટલે ત્રિશુલ વડે ગણપતિજીનું મુખ છે એ મસ્તક કાપી નાખ્યું। ત્રીજું છે ગજાનન નામ કેમ પાડવામાં આવ્યું, તો કે હાથીનું મુખ લગાડવામાં આવ્યું એટલા માટે ગજ એટલે હાથી, બરાબર, એટલે એનું નામ છે ગજાનન પાડવામાં આવ્યું। ગણેશજીના પત્નીઓના નામ શું હતા, રિદ્ધિ અને સિદ્ધિ। પછી છે ગણપતિ ઉત્સવ છે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે, તો કે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર। પછી છે પ્રશ્ન બે, નીચેના જોડતા છે યોગ્ય રીતે જોડો, પાર્વતીજીના પતિ, તો કે ભગવાન શિવ, રિદ્ધિ અને સિદ્ધિના પતિ, તો કે ગણેશજી, ગણેશજીનું વાહન ઉંદર, પ્રણવનું બીજું નામ શું, ઓમકાર, ગણેશજીની માતા કોણ, તો કે પાર્વતી, અને પાર્વતીની બે સખીઓ જયા અને વિજયા, બરાબર। આ સ્વાધ્યાયનો જે પ્રશ્નોના જવાબ છે હું તમને ફોટા દ્વારા મોકલું છું, આ એક આપણે આજે અહીંયા સુધી રાખીશું। પછી કેરળ પાંચની ચર્ચા છે રમતના ચિહ્નો એ આપણે પછીના ક્લાસમાં કરીશું। જય સ્વામિનારાયણ।